નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું દિલથી સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં દોસ્તો આજના વિડીયોમાં આપણે જે કન્ડક્ટરની જાહેરાત આવવાની છે ટૂંક સમયમાં અને એનો સિલેબસ નવો છે એ જાહેરાત થઈ ગયો છે અહીંયા તમને હું સિલેબસ જણાવવા માગું છું બરાબર અને આપણે સિલેબસ જોઈ લઈએ દોસ્તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દોસ્તો આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં મળી જાય તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે ગુણ જે સો ગુણની ઓએમઆર પદ્ધતિથી હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવામાં આવશે અને અભ્યાસક્રમ છે આ નીચે મુજબ દર્શાવે છે બરાબર અને કુલ ગુણ સો હશે અને જે પ્રશ્ન હશે સો હશે અને એક કલાકના સમયનો એક પ્રશ્ન જે એક કલાકના સમયનું એક પ્રશ્નપત્ર આવશે બરાબર કલાકનો સમય આપવામાં આવશે બરાબર સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાત વર્તમાન એમ વીસ વીસ ગુણનું રહેશે રોડ સેફ્ટી દસ ગુણ ગુજરાતી વ્યાકરણ ધોરણ બાર કક્ષાનું દસ ગુણ અંગ્રેજી વ્યાકરણ ધોરણ બાર કક્ષાનું દસ ગુણ ક્વોન્ટિંગ ટેસ્ટ ઓફ રીઝનિંગ બાર કક્ષાનું દસ ગુણ નિગમને લગતી ટિકિટ અને લગેજને બાળને લગતા પ્રશ્નો દસ ગુણ મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો કંડક્ટરની ફરજો દસ ગુણ કોમ્પ્યુટરના ઉપયોગના પાયાની જાણકારીના પ્રશ્નો વીસ ગુણ બરાબર તો આમ ટોટલ સો ગુણનો જે પ્રશ્નપત્ર રહેશે તમારું પેપર રહેશે ફ્રેન્ડ્સ બરાબર અહીંયા તમે જોઈશો કે જે અમારી પદ્ધતિની જે ઉત્તર વહી મૂલ્યાંકન માટે સાચા ખોટા જવાબ એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલા ચેકચાક તથા છોડી દીધેલા ધ્યાને લેવામાં આવે આવશે નહીં અને ખોટાવાળા એકથી વધુ વિકલ્પ દર્શાવેલ તથા છોડી દીધેલા જવાબના ગુણના મૂલ્યાંકન માઇનસ પદ્ધતિથી કરવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબદારી છોડેલો ચેકછાક એક કરતાં વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબદારી જીરો પોઈન્ટ પચીસ ગુણ માઇનસ કરવામાં આવશે પરંતુ જો ઉમેદવાર જવાબ આપવા માંગતા ન હોય અને ઓમાર ઈ દાયક કરશે તો જીરો પોઈન્ટ પચીસ આપવામાં આવશે નહીં અને જો સો ગુણની ઓમાર લેખિત પરીક્ષામાં પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં અહીંયા તમને લખેલું છે મેરિટ પ્રમાણે રહેશે બરાબર સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ અનામત બિનઅનામત જગ્યાએ ધ્યાન લઈ નિગમની જરૂરિયાત મુજબ ફક્ત દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે અને આવા ઉમેદવારોને ઊંચાઈ માપવાની રહેશે નહીં બરાબર હવે જે સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષાના સો વીટેજ ગુણમાંથી મેળવેલ મેરિટ ગુણને આધારે નીચે દર્શાવેલ સૂચનાઓને ધ્યાન લઈ મેરિટ યાદી તૈયાર કરવાની રહેશે બરાબર ધારો કે કક્ષામાં વીસ ઉમેદવારોની પ્રતિક્ષા યાદી બનાવની છે તે ઉમેદવારોના નામો જે ગુણ ક્રમાંક પ્રમાણે વીસ નંબર ઉપર જે ઉમેદવાર આવે છે તેને એકાવન ગુણ મેળવેલ છે પરંતુ એકાવન ગુણ ઉમેદવારો અઢારથી સત્યાવીસ સુધી એટલે કે એકાવનથી વધુ ગુણ મેળવેલ એકથી સત્તર ઉમેદવારોને તો નિર્વિદા રીતે પસંદગી યાદી મુકવામાં આવશે અને હવે એકાવન ગુણ ધરાવતાને અઢારસો સત્યાવીસ ઉપરના દસ ગુણ ઉમેદવારોની જે કયા ઉમેદવારની પ્રતીક્ષા યાદી છે અઢાર નવ ઉપર વીસ જે તકી નક્કી કરવામાં આવેલી છે તે માટેની પસંદગી કરવામાં આવશે તો આ હતો આજનો આ જે કંડક્ટરની પરીક્ષાનો સિલેબસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ